साबरकांठा जिल्लाना खेड़ब्रह्मा खाते आवेल हरणाव नदीमां ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે। આ નદીમાં વરસાદી પાણી આવતા સુક્કી ભટ દેખાતી નદી જાણે કે સજીવન થઈ હોય તેમ બંને કાંઠે પાણી વહેતું દેખાય છે। રાત્રિના સમયે પવન સાથે પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદના અમીછાટણા રૂપી મેઘરાજાએ શરૂઆત કરતા દિવસભરની અસહ્ય ગરમીમાં રેબઝેબ થયેલા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો અને ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી ઉદ્ભવી હતી। આ સિવાય ખેડબ્રહ્માના ગુલાબપુરા ખાતે આવેલ નદીમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યા હતા, જેને જોવા માટે લોકોનો ઘસારો પણ જોવા મળ્યો હતો। ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણી આવતા લોકોમાં આનંદરૂપી ખુશીનો માહોલ સર્જાયો હતો। નદીના નવા નીરને વધાવી લીધા હતા। હવે ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો હોય ત્યારે વરસાદી માહોલ ઉપરવાસમાં પડવાના કારણે નદીમાં પ્રવાહ આવ્યો હતો અને નદીમાં પાણી આવતા સૂકી ભટ થયેલી નદી જાણે કે જીવંત બની હોય તેવું કુદરતી રળિયામણું સુંદર દ્રશ્ય દેખાતું હતું। નદીમાં ખલખલ કરતું પાણી જ્યારે જતું હોય છે ત્યારે દ્રશ્ય કંઈક અનોખું જ જોવા મળતું હોય છે, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, કેટલાક તાલુકા અને જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, ક્યાંક અમીછાટણા છે તો ક્યાંક હજુ સુધી વરસાદ પણ થયો નથી। કેટલાક વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ પણ થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ પડ્યો નથી અને સૂકું ભટ્ટ પાણીની સમસ્યાથી સર્જાતા વિસ્તારો પણ છે, પરંતુ અહીંયા આજે હરણાવ નદી ખેડબ્રહ્મા ખાતે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નીર આવ્યા હતા, જેને લઈને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી।